પણ હું આધુનિકતાને બહુ દોષ ના આપું. હું મારી દ્રષ્ટિએ આ આમ બનવાના મુખ્ય બે કારણો છે. એક, આપણા કુટુંબો ખૂબ ભાંગી ગયા છે. અત્યારની આધુનિકતા એ આપણને ક્યાંક ને ક્યાંક પાંગડા બનાવી દીધા છે કે આપણી લાચારી આપણી આધુનિકતા છે, કે જેથી કરીને આપણે આપણા ધર્મ તરફ નથી જોઈ શકતા. ગીતા તો અત્યારે મોબાઈલમાં પણ અવેલેબલ છે, તો આપણે શાસ્ત્રોમાં જઈને કે લાઇબ્રેરીમાં જઈને કે કોઈ પુસ્તક ઘરે લઈ આવીને વાંચવાની કોઈ જહેમત છે નહીં. પણ છતાં, ટેકનોલોજી હોવા છતાં, ધર્મ માટે એ ઉત્સુકતા જ નથી. તમારો બહુ ચિંતાજનક પ્રશ્ન છે, વાત બહુ સાચી છે, એટલે ચિંતા છે. પણ હું આધુનિકતાને બહુ દોષ ના આપું. હું મારી દ્રષ્ટિએ આ આમ બનવાના મુખ્ય બે કારણો છે. એક, આપણા કુટુંબો ખૂબ ભાંગી ગયા છે, કુટુંબો તૂટી ગયા છે સાવ. હું તો ત્યાં સુધી આગળ નીકળીને કહું કે પતિ પત્ની વચ્ચે પણ કોઈ જાતની સંવાદિતા નથી. આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે ભેગા રહીએ છીએ કુટુંબમાં. દરેક પોતાનો ટાઈમ લઈને નીકળી જાય છે અને બાકીના બધા આટા ફેરા કરે છે. હું અને તમે એવી પેઢીના છીએ કે આપણે ભરચક કુટુંબ વચ્ચે ઉછર્યા છીએ. ભરચકનું તો નાનું હતું તો પણ આપણા ઘરમાં અમુક પ્રક્રિયા થતી ત્યારે આપણે હાજર રહેતા હતા, આપણા મા બાપ આપણને ભેગા જોડતા હતા. મેં હમણાં તમને થોડી વાર પહેલાં કહ્યું કે મારા દાદા શ્લોક બોલતા એ મને ખબર નહોતી કે એ કયા શ્લોક છે, પણ એ બાજુમાં બેસાડીને પેલું પંચામૃત પીવા મળે, ચરણામૃત કહેવાય છે, અંદર સાકર બાકર નાખેલી હોય મજાનું, એના માટે બેસાડતા કે તું બેસ, પછી બીજે દિવસે કે હું બોલું એ શ્લોક બોલ પછી દઈશ. એમ કરતા કરતા એને મને ત્યારે કશી જ ખબર નહોતી કે આ 15મો અધ્યાય છે. એટલે મોટો થયો ત્યારે ખબર પડી કે આ તો આપણને આવડે છે, તો કાં તો ગીતાનો 15મો અધ્યાય છે. એ વખતે શ્લોક તરીકે આવ્યું, પછી અધ્યાય તરીકે આવ્યું, તો મને એમ થયું કે ગીતા છે શું? તમે મને અત્યારે એવું એક ઘર બતાવી શકો કે આવું થતું હોય? ચાલો આ બહુ મોટી વાત થઈ ગઈ, ભૂલી જાઓ, એટલું બધું સર કોણ કરે? ઓકે, તમે મને એવું કોઈ ઘર બતાવો કે જે ટેબલ ઉપર જમતા હોય તો ભલે જમે, પણ ટેબલ ઉપર બેસે ત્યારે મમ્મી પપ્પા એમ કે બેટા હાથ જોડીએ, ચાલો આપણે પ્રાર્થના કરીએ, આપણે એવું બોલીએ છીએ? આવી કોઈ ઘર છે? ચિન્મય મિશનની અંદર જ્યારે જ્યારે મારે જવાનું થાય ત્યારે હું શીખ્યો, અને બહુ સીધી સિમ્પલ વાત, આ વાત હું એટલા માટે કરું છું કે કેમ આવે સંસ્કારમાં. ચિન્મય મિશન આપને ખ્યાલ છે કે સ્વામી ચિન્મયાનંદજીનું બહુ મોટું સંસ્થાન છે, અને મારી દૃષ્ટિએ જો તમે મને અંગત પૂછતા હો તો સમાજ માટે જો કામ કરનારી સાચી સંસ્થા હોય તો એ રામકૃષ્ણ મિશન છે, અને વેદ વેદાંત ઉપનિષદ માટે કોઈ ભારતભરમાં એકમાત્ર સંસ્થા કામ કરતી હોય તો એ ચિન્મય મિશન છે. આમાં અતિશયોક્તિ લાગે તો મારી સાથે સંપર્ક કરશે તો હું એને લઈ જઈશ અને દેખાડીશ કે જો આ કામ. એ ચિન્મય મિશનમાં તમે જાઓ, તમે રહ્યો ત્યાં, તમારે જમવાનો સવાર સાંજ 2 વાગે, એટલે તમે જેવા અન્નપૂર્ણા ગૃહમાં જાઓ એટલે જે માણસ પહેલી થાળી ઉપાડે એ માણસ જોશથી બોલે, અથવા પંચદશો ધ્યાય એટલે પાછળનો માણસ બોલવા લાગે, શ્રી ભગવાન ઉવાચ, બધા થાળી લેતા જાય, પોતાની જાતે પીરસતા જાય, સ્થાન ઉપર બેસી જાય, અને છેલ્લે આખો અધ્યાય પૂરો થાય, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, હરિ ઓમ, શ્રી ગુરુભ્યો નમઃ, હરિ ઓમ, આટલું બોલે બધા જમવાનું શરૂ કરે. હું તમને મારી અંગત વાત કરું, મારા દીકરા અને દીકરાની વહુને લઈને ગયો ત્યારે એને નહોતું આવડતું, પણ 4 દિવસ પાછું એવું નહીં કે બધા બોલે, ત્યાં દિવાલ ઉપર 15મો અધ્યાય મોટા અક્ષરે લખી રાખે. પરિણામ એ બન્યું કે ઘરે આવ્યા પછી ટેવ પડી કે ભાઈ જમવા બેસીએ એ પહેલાં ચાલો, તો ટેબલ ગોઠવનારી નારી ઘરની હોય એ શરૂ કરે, અથવા પંચોદશો અધ્યાય. સંસ્કાર આ રીતે ટ્રાન્સમિટ થાય છે, એ ક્યાં છે કુટુંબમાં? આ પહેલો મુદ્દો. અને બીજું, આપણે લોકોએ સ્કૂલમાં ગીતા શીખવવું જોઈએ ને ધર્મના પાઠ આમ કરાવવા જોઈએ ને એવી બાબતોમાં આપણે પડી ગયા. આપણે કોઈ પેરેલલ એવી સિસ્ટમ નથી રાખી ક્યાંય પણ કે માનો કે મારે જાણવું છે તો મને કોણ શીખવે? ચાલો, તમને ખ્યાલ છે આ સંગીત જેવું છે,
તમને કાં તો પેલા રાગ રાગીણી વાળું એકદમ ક્લાસિકલ સંગીત શીખવે, કાં તો તમને ઓલું ફિલ્મી ટ્યુન વાળું શીખવે. મારે વચ્ચેનું શીખવું હોય કોઈ વ્યવસ્થા નથી. હું એવું માનું છું કે આના માટેની નેશનલ ડ્રાઈવ થવી જોઈએ. તમને ઉદાહરણ આપું, તમે માનો કે યુરોપિયન કન્ટ્રીઝમાં જાઓ તો તમારે ત્યાં એમની ભાષા શીખવી હોય તો તમને એની ભાષા માટેના વર્ગો હોય. તમારું અંગ્રેજી કાચું હોય તો અંગ્રેજી માટેના નિઃશુલ્ક વર્ગ હોય. કોણ ચલાવે? સરકાર ચલાવે. સરકાર ચલાવે. આજે ઓસ્ટ્રેલિયા છે તો ત્યાં જે ભાષાની વસ્તી રહે છે એના પ્રમાણમાં એના રેડિયો ઉપર ભાષાના પ્રોગ્રામ આવે. ઓસ્ટ્રેલિયા ઉપર ગુજરાતીમાં તમને આપણા પ્રોગ્રામ સાંભળવા મળે. કોણે વ્યવસ્થા કરી છે? સરકારે કરી છે. આ બધી વ્યવસ્થાઓ આપણે ત્યાં કોઈ આપણે વ્યવસ્થા કરીએ એટલે શું કરીએ છીએ? આવું કરીએ, સ્કૂલના અભ્યાસક્રમમાં મૂકી દેવામાં આવશે, આ શીખવું ફરજિયાત છે. ના, એ ફરજિયાત નથી. અને એનું મુખ્ય કારણ એ છે જય, આપણી સરકારો પણ આઈધર હિન્દુ ઓર મુસ્લિમ એવા વાડાઓમાં પડી ગયેલી છે. મારું ચાલે તો હું 6-7 ધોરણના વિદ્યાર્થીઓના પર્યટન કહો તો પર્યટન, અભ્યાસ ટૂર કહો તો એમાં એને રામકૃષ્ણ મિશને જવાનું હોય, એને એક દરગાહમાં જઈને જોવાનું હોય, શું થાય છે, શું શું ચાલે છે, કોઈને ખબર જ નથી. આ એક્સપ્લોરેશન જેને કહેવાય એ ઊભું કરો તો આજની સ્થિતિમાં ભવિષ્યમાં કદાચ ફેરફાર પડશે. એ વેક્યુમ છે ને માટે લોકો આધુનિકતા તરફ વળ્યા છે. એ વેક્યુમ છે, એ શૂન્યાવકાશ છે. અને જ્યાં શૂન્યાવકાશ થાય અહીંયાથી બધી હવા બીજી બાજુ જાય. આ તો વિજ્ઞાનનો સિદ્ધાંત છે. એટલે આધુનિકતાને તમે દોષ ન આપી શકો કે એણે મુશ્કેલી કરી. તમારી પાસે અત્યારના ઘરે સારો ટીપેલો ઉત્તમ રોટલો બનાવનારી માં કે પત્ની નથી, માટે તમે ધાબાના રોટલા ખાવા જાઓ છો. એમાં ધાબાના રોટલાનો કોઈ દોષ નથી. દોષ આપણે ત્યાં ન થયું અથવા બંધ થયું એ મુખ્ય કારણ છે.